एसएचजी હોસ્પિટલ ખાતે આવેલ ઓક્સિજન સપ્લાયની પાઇપમાં લીકેજનો બનાવ બન્યો હતો, જો કે ફાયર બ્રિગેડ દ્વારા તાત્કાલિક સમારકામની કામગીરી હાથ ધરી લોકોએ રાહત અનુભવી હતી। હાલ શહેરમાં ખાનગી હોસ્પિટલો દ્વારા રોજે રોજ ઓક્સિજનની અછતને લઈને બૂમો પાડી રહ્યા છે, પરંતુ વડોદરાને જોઈતો જથ્થો પૂરો પાડી શકાતો નથી। વડોદરાના એસએચજી હોસ્પિટલ અને ગોત્રી મેડિકલ કોલેજમાં મોટા ડેડિકેટેડ કોવિડ કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યા હતા। એસએચજી હોસ્પિટલમાં ઓક્સિજનનો જથ્થો નિયમિત રીતે મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી હતી। તાજેતરમાં જ એસએચજી હોસ્પિટલના કોવિડ વોર્ડમાં ઓક્સિજનની અછત સામે ડોક્ટર વિનોદ રાવે એસએચજી હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર રંજન અય્યરને શોકોદ નોટિસ આપવાની વાત મીડિયા સમક્ષ કહી હતી। જો કે ત્યારબાદ એસએચજી હોસ્પિટલ અને ગોત્રી હોસ્પિટલ પર દેખરેખ રાખવાની જવાબદારી અન્ય બે સિનિયર ડોક્ટર્સને સોંપવામાં આવી હતી। સોમવારે એસએચજી હોસ્પિટલમાં મોટી દુર્ઘટના ટળી હતી। ન્યૂ સર્જિકલ વોર્ડ ખાતે બનાવવામાં આવેલ કોવિડ કેર સેન્ટરમાં કોરોનાના દર્દીઓની સારવાર માટે ઓક્સિજન સપ્લાય કરતી પાઇપલાઇનમાં લીકેજ સામે આવ્યું હતું। લીકેજના કારણે સ્ટાફ એલર્ટ થઈ ગયો હતો। ઓક્સિજનની લાઇનમાં લીકેજ સામે આવતા તંત્ર દ્વારા તાત્કાલિક ફાયર ડિપાર્ટમેન્ટને જાણ કરવામાં આવી હતી। ફાયરના લાશ્કરોએ તાત્કાલિક એસએચજી હોસ્પિટલ ખાતે પહોંચીને લીકેજનું સમારકામ શરૂ કરી દેવામાં આવ્યું હતું। ફાયરકર્મી સોલંકી કૃષ્ણાએ મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે સવારે 7:30 સિક્યુરિટી ઇન્ચાર્જે અમને કોલ કર્યો હતો। વાયર તૂટી જવાના કારણે ઓક્સિજનની લાઇનમાં લીકેજ થયું હતું। દર્દીઓને કોઈ તકલીફ પડી નથી। વૈકલ્પિક લાઇન હોવાના કારણે દર્દીઓને ઓક્સિજનનો પુરવઠો મળી રહ્યો હતો। ગણતરીના મિનિટોમાં જ કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી હતી। ખૂબ જ ઝડપથી કામગીરી કરી દેવામાં આવી હતી। સવારે સિક્યુરિટી સ્ટાફના જે ઇન્ચાર્જ છે તેમના દ્વારા અમને કોલ આવ્યો 7:30 વાગે। 7:30 વાગે જ્યારે કોલ આવ્યો ત્યારે ઘટના સ્થળ પર રહ્યું તો ઓક્સિજન લીકેજ થઈ રહ્યો હતો। ત્યાં એક વાયર નાનો સડકો તૂટી ગયો હતો, જેના કારણે એ વાયરના પીગળવાથી ત્યાં ઓક્સિજનની જે લાઇન છે તેની ઉપર લીકેજ થઈ ગયું હતું। એ જે પ્રોબ્લેમ હતો એ કેટલા વાગ્યા સુધી ચાલ્યો, કેટલા કલાક થયા એને સોલ્યુશન આવતા? ઓક્સિજન સ્ટાફને જ્યારે અમે ફોન કર્યો ત્યારે તે આવી જ રહ્યા હતા, તે તેમના કામમાં હતા, પણ આવતા થોડો એમને વાર લાગી અને 8:30 સુધીમાં પતી ગયું હતું। દર્દીઓને તકલીફ પડી ના? કોઈ દર્દીઓને તકલીફ નથી પડી, કારણ કે એક લાઇન બંધ કરીને બીજી લાઇન ચાલુ કરી દીધી હતી, તે કારણે સોલ્યુશન સારી રીતે આમાં જે લાઇન હતી ઓનલાઈન લાઇન હતી, પ્લસ બીજી વસ્તુ કે જે યુરોલોજી ડિપાર્ટમેન્ટ તરફ જે ઓક્સિજનની જે ટેન્ક રાખી છે ત્યાંથી લાઇન ખેંચવામાં આવી હતી, અને બીજી ટેન્ક છે તો તેની બાજુ સપ્લાય કર્યો, તો જેથી કરીને કોઈ પ્રોબ્લેમ તો નથી થયો। અને લાઇનમાંથી કોવિડ પેશન્ટને જાય છે ઓક્સિજન? હા, એ જ લાઇનમાંથી સર્જિકલ વોર્ડની અંદર આઈ થિંક હશે 100-150 જેટલા હશે જે સમય લાગ્યો હશે એક લાઇનમાં બીજી લાઇનમાં ટ્રાન્સફર કરવામાં, એમાં આખરે કેટલો સમય લાગ્યો હશે ત્યાં સુધી ઓક્સિજન સપ્લાય ચાલુ રહ્યો હશે? હા, ઓક્સિજન સપ્લાય ચાલુ હતો, કમસે કમ જે કામગીરી હતી તે 5-7 મિનિટની અંદર હતી, અને વહેલી તકે એ લોકોએ જે તેની ઉપર નિવારણ લાવ્યા છે તેના કારણે બહુ કોઈ મોટો ઇન્સિડન્સ નથી થયો। હા, મેન કોક બંધ કરવામાં આવ્યો હતો, ના ના 10 મિનિટ નહીં, સમથિંગ 4-5 મિનિટ જેવું બંધ રહ્યું હશે, કારણ કે બહુ ઝડપથી કામગીરી કરવામાં આવી હતી ઓક્સિજન સ્ટાફ દ્વારા।